સુરતમાં લાખોના હીરાની ચોરી થઈ હોવાની ઘટના આકાશમાં આવતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. કાપોદ્રા ખાતે હીરાના કારખાનામાં ઘૂસી કારીગરોની નજર ચૂકવી ચોર લાખોના હીરા ચોરી કરી ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં લાખોના હીરાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં હીરાના કારખાનામાં કારીગરો કામ કરી રહ્યા હતા. તે સમયે એક રીઢો ચોર કારખાનામાં ઘૂસ્યો હતો અને કારીગરોની નજર ચૂકવી રીઢો ચોર 50 લાખની કિંમતના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. 50 લાખની કિંમતના હીરા બોઇલ કરવા મોકલ્યા હતા, જેથી ચોર હીરા ચોરી કરી ભાગી છૂટ્યો હતો. 50 લાખના હીરાની ચોરી કરનાર રીઢો ચોર સીસીટીવીમાં કેદ પણ થયો હતો. બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને લાખોની હીરાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ મોહનનગર 2020-27માં મારું કારખાનું આવેલું છે અને માલ જે પ્રોસેસમાં મૂકેલો હતો 150 કેરેટ, એ સવારમાં કોઈ અજાણો વ્યક્તિ સળી અને મારી પાસે આવી અને કાઢીને જતો રહ્યો છે. સીસીટીવીમાં એ આવે છે, દેખાય છે અને ત્યાં જાય છે અને પછી ડીકર સાતો લઈ અને ખીચા મૂકીને લઈને જતો રહે છે. 50 લાખ રૂપિયા આસપાસ. એ જે પ્રોસેસમાં ચાલતો હોય ને ડીકર, જે આપણું બોઇલ કરવાનું મશીન, એમાં ચાલતા હતા. પોલીસ કાર્યવાહીમાં હવે અમે કેસ લખાયો છે અને એ લોકો કાર્યવાહી આપણી સારી દિશામાં કરે છે. બીજું તો એ શું કરે. અહીં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મોહનનગર છે. અહીંયા હીરાના ઘણી બધી ફેક્ટરીઓ અને કારખાના આવ્યા છે. એમાં આજે વહેલી સવારે કોઈક માણસ ઘૂસી આવ્યા છે અને હીરાના જે પેકેટ હતા, હીરા 150 કેરેટ જેટલા છે, એ હીરા લઈને માણસ નીકળી ગયો છે અને એની કિંમત 50 લાખ જેટલી છે. પોલીસ અત્યારે ફરિયાદ લઈ અને એની આરોપીની તપાસમાં છે અને આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે. હાલ તો દિનદાડે હીરાના કારખાનામાં ઘૂસી કારીગરોની નજર ચૂકવી થયેલી લાખોના હીરાની ચોરી સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપીને ઝડપી પાડશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.